એ તો એક ભારતીય જનતા પાર્ટીની જે પ્રોસેસ છે, કાર્યકરોના સાંભળવાનું, કાર્યકરોના મનમાં શું ચાલી રહ્યું છે એ વાત લઈને પછી પ્રદેશમાં નક્કી થતું હોય છે કે આ સીટ જીતવા માટે, અને આ વખતે ખાસ કરીને 5 લાખ મતોથી જ્યારે જીતવાનું છે ત્યારે એનો જે સેન્સ છે અહીંથી જે જશે તે પ્રમાણે આગળનું કામ થશે. અમારે તો એઝ એ કાર્યકર તરીકે હું મારી વાત કહેવા માટે આવ્યો છું ઓબ્ઝર્વરને, અને મારી વાત કરી છે. તમે માંગી છે સર? માંગી એટલે હું આટલા વર્ષોથી સંગઠનમાં કામ કરું છું, મને પાર્ટી જાણે છે, એટલે હું છોટાઉદેપુર લોકસભાની તાસીર છે એટલી જ આપી છે, બાકી બીજી વાત નથી કરી. સર, નારાયણ રાઠવા હવે જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી કન્ડિશન ખરી કે એમને ટિકિટ મળે? કારણ કે નારાયણભાઈ રાઠવા અમારી જોડે તો શું કન્ડિશન શું છે એ વાત કરી નથી, એ અમારું ઉપરનું જે નેતૃત્વ છે એ નક્કી કરશે. એમની જોડે જે કંઈ વાત હશે એ પાછળથી ખબર પડશે, પણ એમાં અમે અમારું માઇન્ડ કે પેલું એ દોડાવવા માંગતા નથી. જે કંઈ કરતું હોય છે અમારું નેતૃત્વ એ પાર્ટીના હિત માટે જ કરતું હોય છે અને કાર્યકર્તાઓના ભલા માટે કરતું હોય. આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની જે વાત છે એને આગળ ધપાવવા માટે જેટલા આ યજ્ઞમાં જોડાય એ બધાને અમે સ્વાગત કરીએ છીએ. 20 વર્ષ સુધી સામ સામે રહ્યા, 23 વર્ષ સુધી, અને આજે ખભો મિલાવવાનો આવશે, શું પરિસ્થિતિ? તો એમાં તો જો ચૂંટણી લડવા પૂરતા અમે આમને સામને હતા, બાકી એકબીજા જ્યારે મળીએ ત્યારે જોડા જોઈએ છે, અને એ કોઈ પણ ઉમેદવાર માટે એ જ હોવું જોઈએ. ચૂંટણી લડવાની હોય તો તમે તમારી વાત કરો, બાકી તો ચૂંટણી જીતી ગયા પછી હારી ગયા પછી બધા જોડે રહીને કામ કરતા હોય ને તો જ એ વિસ્તારનો વિકાસ થતો હોય છે. સામૂહિક રીતે આગળ લઈ જવું હોય તો સૌનો સાથ સૌનો વિકાસને સાથે રાખીને આગળ કામ કરવું. તમારું એક લક્ષ્ય હતું રાઠવા ટીપુટીને તોડવાનું, આજે તોડી નાખ્યું, શું કહેતો? જો જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ટીપુટી તૂટવાની છે, આજે અમે જોઈ રહ્યા છીએ, તો એક જાતનો હર્ષ અમને સ્વાભાવિક છે કે હર્ષ આવે કે જેનું લક્ષ્ય હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ. એક સમય એવો હતો કે જે રાઠવા ટીપુટી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગણાતા હતા, હવે જ્યારે ભાજપમાં ભળી રહ્યા છે તે બાબતનું શું કહેશો? જો એક સમય એ હતો કે એમડી સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું, એ માહોલ હતો, અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો, અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો છું. હવે જે શક્તિઓ એવી જે શક્તિ હતી એ ભારતીય જનતા પાર્ટીમાં આવતી હોય તો એ બધી શક્તિનું અમે સ્વાગત. શરૂઆતથી જ્યારથી હું પહેલી વખત જીત્યો ત્યારથી એની શરૂઆત થઈ, અને આજે આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત ના કિનારે આવીને પડી છે. આગામી ટાર્ગેટ સુખરામ રાઠવા ખરા? હે, આગામી ટાર્ગેટ સુખરામ રાઠવા ખરા? એ હવે સુખરામભાઈને પૂછવું પડે એમની મનની ઈચ્છા શું છે. બાકી તો અમે જેટલા આવતા હોય એ બધાનું સ્વાગત કરીએ છીએ. મનની ઈચ્છા હશે તો સ્વીકારીએ, એ એમની મનની ઈચ્છા શું છે, બાકી અમારામાં તો અમે સ્વાગત જ કરીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટીમાં આવે બધાનું અમે સ્વાગત કરીએ છીએ. છોટાઉદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે, જેમાં પ્રદેશમાંથી મુકેલ 3 નિરીક્ષક 4 જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે, અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે. છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, જેને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે. એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે. નમસ્કાર. લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે. એના અનુસંધાને આજે
છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે. 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ. 20થી વધારે દાવેદારો છે. હજી સુધી અમારી પાસે એમની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ખાસ કરીને આ ચર્ચાની અંદર સૂત્રો દ્વારા એ માહિતી છે કે નારણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા જોડાયા છે, એને લઈને કેટલાક જે દાવેદાર હતા એમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને સેન્સની પ્રક્રિયા સામે એમને સવાલ ઉઠાવ્યા હતા. નહીં, એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઊભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ. નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાંક તે એ પાર્ટીનો નિર્ણય છે, એ અમારા વિષયનો નિર્ણય નથી, એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે. મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.